नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपने अनाज वितरण ऑगस्ट 2021 अन्वये की माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा होय अने चेनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहितीनो वीडियो मूकवामां आवे त्यारे ते वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो टॉपिक। रेशन कार्ड धारकों माटे महत्वना समाचार। अनाज वितरण ऑगस्ट 2021 नो कार्यक्रम जाहिर कर देवामां आव्यो छे। तो ते अन्वये कया रेशन कार्ड में अनाज मळशे, केटलू अनाज मळशे, जाणो तमने मळशे के नहीं ते अंगे संपूर्ण माहिती आपणे आ वीडियो में मेळवीशुं। तो वीडियो ने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने अनाज वितरण ऑगस्ट 2021 अन्वयनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो आपणे ते जाहेरात जोईए। तो मित्रों, नियामक अन्न अने नागरिक पुरवठा कचेरी गुजरात सरकार राज्यना रेशन कार्ड धारको जोग अगत्यनी सूचना आपेल छे, जेमां जणावेल छे राष्ट्रीय अन्न सलामती कायदो 2013 एटले के NFSA ना लाभार्थीओने ऑगस्ट 21ना मासनुं नियमित राहत दरनुं वितरण तारीख 18 ऑगस्ट 2021 बुधवारथी शरू थशे। तो मित्रों, आजे अनाज वितरण ऑगस्ट 2021 छे ते तारीख 18 ऑगस्ट 2021 थी शरू थशे अने 31 ऑगस्ट सुधी चालशे। तो अनाज वितरणनी छेल्ली तारीख 31 ऑगस्ट छे। लाभार्थी पोताना आधार कार्ड नंबरथी पोतानी बायोमेट्रिक ओळख प्रस्थापित करीने समग्र राज्यमां कोईपण गाम के शहेरमां आवेली पोतानी पसंदगीनी कोईपण वाजबी भावनी दुकान परथी नीचे जणાવેલ આવશ્યક ચીજવસ્તુઓનો ઠરાવેલ જથ્થો નીચે મુજબના ભાવથી મેળવી શકશે। तो मित्रों, आधार कार्ड थी पोतानी बायोमेट्रिक ओळख प्रस्थापित करी अने राज्यना कोईपण गाम के शहरनी जे वाजबी भावनी दुकान होय त्यांथी जेनी अहींया जणાવેલ છે તે ભાવથી તમે તે જથ્થો મેળવી શકો છો। તો હવે આપણે જથ્થો કેટલો જથ્થો મળશે, કયા ભાવે મળશે અને કયા રેશન કાર્ડ ધારકને મળશે તેની વિગત જોતા જઈએ। તો મિત્રો, અહીંયા કોષ્ટક આપેલ છે જેમાં ક્રમ નંબર 1માં અનુક્રમ નંબર છે, ત્યાર પછી વસ્તુનું નામ છે, ત્યાર પછી કેટેગરી છે એટલે કે રેશન કાર્ડની કેટેગરી, ત્યાર પછી મળવાપાત્ર જથ્થો કિલોગ્રામમાં આપેલ છે અને છેલ્લું કોલમ છે કોલમ નંબર 5, તેમાં ભાવ પ્રતિ કિલો રૂપિયા પૈસા લખેલ છે। તો આપણે જોઈએ ક્રમ નંબર 1 જેમાં ઘઉં છે। તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 25 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તે 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળશે। ત્યાર પછી ઘઉંમાં છે અગ્રતા ધરાવતા કુટુંબ, તો તેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં મળશે અને તે પણ 2 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 2 ઉપર છે ચોખા, તો અંત્યોદય કુટુંબને ચોખા રેશન કાર્ડ દીઠ 10 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળશે અને અગ્રતા ધરાવતા કુટુંબોને ચોખા વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ મળવાપાત્ર થશે જે પણ 3 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 3 ઉપર છે તુવેર દાળ, તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ 61 રૂપિયા એ પ્રમાણે મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર દાળ મળવાપાત્ર થશે તે પણ 61 રૂપિયા અને 71 રૂપિયાના ભાવવાળી છે, તો તે પણ તે રીતે મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે કપાસિયા તેલ, જે તહેવાર આવે છે જન્માષ્ટમીનો, તો તે નિમિત્તે આપવામાં આવી રહ્યું છે। તો અંત્યોદય અને BPL કુટુંબ છે તેઓને કાર્ડ દીઠ 1 લિટર કપાસિયા તેલ મળશે અને તે 93 રૂપિયાના ભાવથી મળશે। ત્યાર પછી જે NFSA APL 1 અને NFSA APL 2 એટલે કે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને પણ કાર્ડ દીઠ 1 લિટર કપાસિયા તેલ મળવાપાત્ર થશે અને તે પણ 93 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે ખાંડ નિયમિત, તો મિત્રો BPL કુટુંબને વ્યક્તિ દીઠ 350 ગ્રામ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે અને ત્યાર પછી અંત્યોદય કુટુંબમાં જોઈએ તો 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર થશે અને તે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે અને 3થી વધુ વ્યક્તિ હોય તો
व्यक्ति दीठ 350 ग्राम खांड मळवापात्र थशे अने ते पण 15 रुपया प्रति किलोना भावथी मळवापात्र थशे। त्यारबाद क्रम नंबर 6 ऊपर जोईए के खांड जे जन्माष्टमी તહેવાર નિમિત્તે આપવામાં આવી રહી છે તો તે બીપીએલ કાર્ડ ધારકને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે અને તે 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે અને અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે અને તે 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે। ત્યાર પછી ક્રમ નંબર 7 ઉપર છે આયોડાઇઝ મીઠું જે અંત્યોદય અને બીપીએલ એ બંને કુટુંબને 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે અને 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે અને અંત્યોદય અને બીપીએલ કુટુંબમાં જો 6 થી વધુ વ્યક્તિ હોય તો કાર્ડ દીઠ 2 કિલોગ્રામ મીઠું આપવામાં આવશે અને તે પણ 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવથી આપવામાં આવશે। અને છેલ્લે મિત્રો આપણે ક્રમ નંબર 8 ઉપર જોઈએ કેરોસીન, તો કેરોસીન પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો માટે વ્યક્તિ દીઠ 2 લિટર અને મહત્તમ 8 લિટરની મર્યાદામાં સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે પ્રતિ લિટરના ભાવથી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો આપણે જે ઓગસ્ટ અનાજ વિતરણ અંગેની જે આગળની સૂચનાઓ છે તે પણ જોઈ લઈએ। તો મિત્રો અહીંયા કપાસિયા તેલના વિતરણ માટેની વિશેષ નોંધ આપવામાં આવી છે જેમાં ક્રમ નંબર 1 ઉપર છે રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત રાજ્યમાં અગાઉ અંત્યોદય એટલે કે AAY અને બીપીએલ લાભાર્થીઓને તહેવાર નિમિત્તે રિફાઇન્ડ કપાસિયા તેલનો જથ્થો આપવામાં આવતો હતો। તો અગાઉ મિત્રો જે અંત્યોદય અને બીપીએલ લાભાર્થીઓને જ આ તહેવાર નિમિત્તે રિફાઇન્ડ તેલનો જથ્થો આપવામાં આવતો હતો, પરંતુ ચાલુ વર્ષ 2020-21થી રાજ્યમાં સર્વપ્રથમ તમામ અંત્યોદય તથા બીપીએલ રેશનકાર્ડ ધારકો ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ એટલે કે NFSA કાર્ડ ધારક હોય તેઓને બાકીના જે PHH એટલે કે અગ્રતા ધરાવતા કુટુંબો જેમાં NFSA APL-1 અને NFSA APL-2નો સમાવેશ થાય છે તો તે રેશનકાર્ડ ધારકોને પણ આધાર નંબરથી લાભાર્થી પોતાની બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરી અને રાજ્યમાં કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી માહે ઓગસ્ટ 2021ના માસ દરમિયાન રિફાઇન્ડ કપાસિયાના તેલનો જથ્થો ઉક્ત પત્રકના મુદ્દા નંબર 4માં દર્શાવેલ મુજબના વિતરણ ભાવથી પ્રમાણમાં મેળવી શકશે તો તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા વિનંતી। તો મિત્રો જે કપાસિયા તેલનો જથ્થો છે તે અગાઉ માત્ર અંત્યોદય અને બીપીએલ લાભાર્થીઓને જ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષથી સર્વપ્રથમવાર જે તમામ NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેવા NFSA APL-1 અને APL-2ને પણ આ લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો આપણે બાજરી અને મકાઈના વિતરણ માટેની વિશેષ નોંધમાં જોઈ લઈએ તો ક્રમ નંબર 3 ઉપર જણાવેલ છે કે રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મહીસાગર અને આણંદ જિલ્લામાં જે દુકાનો પર જૂન 2021 અંતિત બાજરી અને મકાઈનો બચત જથ્થો હશે તેવી સંબંધિત વાજબી ભાવની દુકાનેથી અંત્યોદય કાર્ડ ધારકોને વહેલા તે પહેલાંના ધોરણે કાર્ડ દીઠ 5 કિલોગ્રામ મકાઈ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે। તો મિત્રો જે મકાઈ છે તે અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાના લાભાર્થીઓ માટે છે અને કાર્ડ દીઠ 5 કિલોગ્રામ બાજરી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી આપવામાં આવશે તો તે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મહીસાગર અને આણંદ જિલ્લાના લાભાર્થીઓ મેળવી શકશે। તો મિત્રો બાજરી અથવા મકાઈ મેળવેલ લાભાર્થીને પ્રતિ કાર્ડ દીઠ ઘઉં 20 કિલોગ્રામ અને ચોખા 10 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। તે ઉપરાંત મિત્રો આપણે વિતરણ સંબંધિત અન્ય માહિતી જોઈએ તો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના અન્ય રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થી ગુજરાત રાજ્યના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશન કાર્ડ ધરાવનાર લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે અને લાભાર્થી પોતાના બંને હાથ પૈકી કોઈપણ હાથના અંગૂઠા કે આંગળી વડે પોતાની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરી અને વિકલ્પે પોતાના રજીસ્ટર કરાયેલ મોબાઈલ નંબર ઉપર OTP મેળવી અને અન્નનો પુરવઠો મેળવી શકશે। ત્યાર પછી મિત્રો જોઈએ તો વાજબી ભાવની દુકાન પરથી રેશનિંગની ચીજવસ્તુઓનો જથ્થો મેળવવા માટે કુટુંબના તમામ સભ્યોના આધાર નંબરની નોંધણી કરાવવા વિનંતી છે અને લાભાર્થીએ પોતાના બેંક એકાઉન્ટ નંબર તથા અદ્યતન મોબાઈલ નંબરની નોંધણી કરાવવા મામલતદાર કચેરી અથવા તો ઝોનલ કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે।
ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે જે લાભાર્થી આધાર કાર્ડ ધરાવતા ન હોય તેવા સંજોગોમાં પ્રવર્તમાન નિયમ અનુસાર ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ જેવા 13 વૈકલ્પિક જે પુરાવાઓ છે તે પૈકી કોઈ પણ એક પુરાવો આપી અને એ વાજબી ભાવની દુકાન પરથી રજૂ કરીએ છીએ જે પોતાનો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો છે તે મળવાપાત્ર રહેશે અને તે મેળવી શકશે. પુરવઠા વિષયક માહિતીની પારદર્શિતા માટે જે DCSDOF.gujarat.gov.in વેબસાઇટ છે તથા જે IPDS.gujarat.gov.in વેબસાઇટ છે તેના પરથી મેળવી શકાય છે. ફરિયાદ નિવારણ માટે જોઈએ તો રેશન કાર્ડ ધારકો પોતાને મળવાપાત્ર જથ્થા સમયસર ન મળતો હોય, જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોય, જથ્થાની ગુણવત્તા અંગે અસંતોષ હોય, જથ્થાની રિસિપ્ટ ન મળતી હોય તો નીચે જણાવેલ નંબર પર તથા આપની દુકાન સાથે સંકળાયેલ તકેદારી સમિતિના સભ્યોનો સંપર્ક કરવા વિનંતી છે. અને આપની દુકાનના તકેદારી સમિતિના સભ્યોના નામ તથા સંપર્ક નંબરની વિગત DCS-DOF.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તમને મળી જશે. તદુપરાંત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી એટલે કે RSEને ફરિયાદ કરી શકાશે. ઉક્ત અધિકારીશ્રીના નિર્ણયથી નારાજ થયેલ હોય તો તે અંગેની અપીલ ગુજરાત રાજ્ય અન્ન આયોગને અન્નભવન ટાઉન હોલની બાજુમાં સેક્ટર 17 ગાંધીનગર ટેલિફોન નંબર 07923258483 પર કોલ કરી શકાય છે તથા ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલ છે તો તમે ઈમેલ એડ્રેસ અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો તો તેના ઉપર તમે અપીલ કરી શકો છો અને હેલ્પલાઇન નંબર પણ અહીંયા તમે જોઈ શકો છો તો હેલ્પલાઇન નંબર ઉપર પણ કોલ કરી શકાય છે. તો મિત્રો આ પ્રમાણે ઓગસ્ટ માસમાં અનાજનો જથ્થો મળવાપાત્ર થાય છે તો 18 એટલે કે આવતીકાલથી 31/8/2021 સુધીમાં તમે તમારા અનાજનો જથ્થો મેળવી શકો છો. તો જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.